केशोद तालुकाना सात गामना लोकोए डेप्यूटी कलेक्टर अने मामलतदारने आवेदनपत्र आप्यु। अवारनवार थता अकस्मातो अंगे अनेक वखत लेखित मौखित रजूआतो करवा छताय प्रश्न हल न थता केशोदना कोयलाणा डिवाइडर सर्विस रोड ओवरब्रिजनी मांग साथे आवेदनपत्र आपीने बे दिवस बाद सातेक गामोना लोको उपवास आंदोलन करशे। जरूर जणाए उग्र आंदोलन रोड चक्का जाम करवानी पण चीमकी उच्चारी छे। जेतपुर सोनाम नेशनल हाईवे ना कोयलाणा गाम नजीक ना भागे केशोद तालुकाना पाणखाण एप्रोच रस्तो टच थाय छे। आ पाणखाण एप्रोच रस्ता ने कायमी उपयोग कोयलाणा पाणखाण सहित पांच थी वधु गामो सहित केशोद मांगरोळना तालुकाना गामोना लोको वाहन व्यवहार करे छे। कोयलाणा गामेथी पसार थतो जेतपुर सोमनाथ नेशनल हाईवेनुं निर्माण अंदाजे वर्ष 2015 करवामां आवेल। જ્યારે આ નેશનલ હાઈવેનું કામ શરૂ થયું ત્યારે આ વિસ્તારના તમામ સરપંચશ્રીઓ ગ્રામ્ય આગેવાનો વાહન ચાલકો અને જાહેર જનતા દ્વારા સર્વિસ રોડ ડિવાઈડર કે ઓવરબ્રિજ આપવા લેખિત મૌખિત રજૂઆતો કરેલ હતી, તેમ છતાંય કોઈ જાતનું નિરાકરણ કરેલ નથી, જેથી છેલ્લા 7-8 વર્ષમાં 15-20 લોકોના અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે અને 20-25 લોકો અકસ્માતથી કાયમી અપંગતાનો ભોગ બન્યા છે। आ बाबते अमोए आ विस्तारना प्रतिनिधिओने पण अवारनवार लेखित अने मौखित रजूआतो करी अने प्रतिनिधिओने स्थळनी रूबरू मुलाकात करावी वास्तविक परिस्थितिओथी वाकेफ करेल छे। વારંવારની રજૂઆતોનું માત્ર ને માત્ર આશ્વાસન મળેલ છે, પરંતુ જીવલેણ પ્રાણ પ્રશ્નોને કોઈ નક્કર ઉકેલ કે નિર્ણય આવેલો નથી, જેથી રજૂઆત સાથે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। બાઈટ રાવતભાઈ સિસોદિયા, પાણખાણ રહેવાસી। વકમતભાઈ સિસોદિયા, હું પાણખાણ ગામનો વતની છું અને જાહેર જીવનમાં સરપંચ તરીકે અને જિલ્લા પંચાયતમાં આ અમારે 2015 આ નેશનલ હાઈવે જેતપુર સોમનાથ થયો છે ને, ત્યારે અમારે કેશોદથી 9-9.5 કિલોમીટર દૂર વેરાવળ બાજુ કોયલાણા ગામ આવે છે, ત્યાંથી રોડ પટ્ટી છે સાત ગામ અને કેશોદ અને માંગરોળને નેશનલ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો છે। એ રોડ ઉપર અવારનવાર 15-20 દિવસે એક્સિડન્ટ થાય અને ઘણા એક્સિડન્ટોમાં માણસોના જાન ગયા છે। એનું કારણ એટલું જ છે કે ત્યાં સર્વિસ રોડ નથી મૂક્યો। 2015 જ્યારે આ નવો રોડ નેશનલ હાઈવે બનતો હતો ત્યારે પણ અમે દરેક ગામના બધા આગેવાનો સાથે મળીને જોરદાર રજૂઆત કરી હતી કે ભાઈ અમને સર્વિસ રોડ આપો અથવા તો ઓપન ડિવાઈડર આપો અથવા તો ઓવરબ્રિજ કરો, ભાઈ XYZ અમને અહીંયાથી વ્યવસ્થા રસ્તો હાલવાનો આપો। અત્યાર સુધીમાં આ કોઈ નેશનલ ઓથોરિટીએ કે રાજકીય આગેવાનોએ બધાએ પ્રયત્નો કર્યા, એનું કોઈ જાતનું પરિણામ નથી આવ્યું। એટલે હવે મહેરબાની કરીને અમારા આ 10-15 એવા કિંમતી માણસો જે મોતને ભેટ્યા છે એક્સિડન્ટના કારણે અને 15-20 માણસો ખોટકા પડવાળા અત્યારે સજા ભોગવે છે, મૃત્યુને વેચે જોલા ખાય છે। હવે આવું હવે ન બને એના માટે વહેલી તકે અમને ગમે કંઈક ઉકેલ આપી ને આપે। 15 તારીખથી અમે આગામી 15 તારીખથી ઉપવાસ ઉપર સાતે ગામના માણસો બેસવાના છીએ ને સ્થળ ઉપર અને ઉગ્ર આંદોલનો કરશું ગાંધી સિંધિયા માર્ગે। જરૂર પડશે તો રસ્તા રોકો પણ કરી દો, આ પ્રશ્ન છે એને હલ કરવા માટે જમશું નહીં, આ મારી દિલની વેદના છે। એટલે મહેરબાની કરીને હવે તંત્ર અને સરકાર વહેલામાં વહેલો અમારો આડો ઉકેલ લાવે એવી મારી વિનંતી છે। આવેદનપત્રમાં એવું પણ જણાવ્યું હતું કે આ પ્રશ્ને આગામી 15 તારીખથી આશરે 7-1 ગામના લોકો ઉપવાસ ઉપર બેસવાના છે, તેમજ આ વિસ્તારની જાહેર જનતા આગેવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન જરૂર જણાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે।